પ્લેટામાં મોજ નદીના કાઠાનું પાણી કેમિકલયુક્ત કલરવાળું થઈ જતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ દૂષિત પાણીને કારણે આ માલધારીઓના પશુમાં બીમારીનો ભય ઉત્પન્ન થયો છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદી આવેલી છે આ નદી કાંઠે વર્ષોથી પશુપાલકો તેમના માલ લઈ વસવાટ કરે છે જે વસવાટ કરતા માલધારીઓના પશુ બાજુમાં જ નીકળતી મોજ નદીમાંથી પાણી પીતા હોય છે અને સ્થાનિક રહેવાસીઓ પણ આ પાણીનો વપરાશ કરતા હોય છે પરંતુ હમણાં પાંચેક દિવસથી આ પાણી અતિ દૂષિત થઈ ગયું છે જેમાં પાણીનો કલર એકદમ લાલ થઈ જતા તેમાં કોઈ કલર કે કેમિકલ મિક્સ થઈ ગઈ હોય તેવું જણાઈ આવે છે આથી આ કલરયુક્ત પાણીથી સ્થાનિક રહેવાસીઓના પશુમાં બીમારીનો ભય ઉત્પન્ન થયો છે મારું નામ દેવાભાઈ રબારી વાડલા રોડ મોજને કાંઠે અમે રહી છીએ બરાબર છે અમે માલ ઢોર નદીમાં પાવા જાય એ પાણી બગડી ગયું છે આજ પાંચ દિવસ થયા બરાબર છે એ પાંચ દિવસ થયા માલ પાણી પીએ તો માલ માંદો થઈ ગયો છે અમે આ ડૉક્ટરોનું બોલાવીએ એટલે ડૉક્ટરનું રિપોર્ટમાં એમ કહેવાનું થાય કે આ કેમિકલવાળું પાણી આવતા આ આ ઢોરને બીમારી લાગુ પડે છે બરાબર પછી બીજા નંબરમાં કે અમારે બાયુ ધોવા જાય નાવા જાય તો શરીરમાં રોગચાળો લાગુ પડ્યો હોય બરાબર છે એટલે કોઈ હાથના ઓલા ફાટી ગયા ને એવું બધું પ્રોબ્લેમ છે બરાબર આ પાણીની કાર્યવાહી કોઈ પણ વસ્તુ જરૂરી કરો બરાબર છે આની કાર્યવાહી તમે ગમે એમ કરીને કરો બરાબર છે આ પાણી પીવા અટાણા અમારી લાયક નથી બરાબર છે બોરમાં એ પાણી બગડવા માંડ્યા

કાર્યવાહી કરે એવી અમારી અપીલ છે તાત્કાલિક ના ધોરણે આ બધું બંધ કરાવે પાણી ઢોર માંદા થઈ ગયા છે ચાર પાંચ દિવસ ખરાબ થઈ ગઈ પાણી પીવાલાયક પાણી પાણી રહેતું નથી ઢોર ક્યાં પાવા જાવ અમારે પાણી બગડી ગયું છે નદીમાં ચાર પાંચ દિવસથી આવું પાણી થયેલ છે કેમિકલ યુક્ત પાણી આવેલું છે ઢોર નું ખુબ તકલીફ છે આચારોમાં બગડી ગયા છે અને માંદા પડી ગયેલ છે અને બોરમાં તરમાં પાણી મોરા પડી ગયા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પશુ ડોક્ટરોનું પણ કહેવું છે કે પશુઓમાં બીમારી દૂષિત પાણીના કારણે થાય છે જેથી પશુપાલકોમાં રોષની લાગણી જોવા મળી છે અને તંત્રને અપીલ કરી છે કે કેમિકલયુક્ત પાણીની તટસ્થ તપાસ કરી દૂષિત પાણીને રોકે અને પશુઓને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે જયેશ માડડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા